पूरक पण रचे तो हा कारण पूरक पण
की जोड़ना पूरा हो गया माप नो सरवाळो 180 अंश था એટલે અહીંયા પણ હા આવશે બી ઓ ટી જોઈએ ઈ ઓ ટી એટલે ચોથો ખૂણો આવ્યો અને ડી ઓ એ જોઈએ ડી ઓ એ એટલે પાંચમો ખૂણો ચોથો અને પાંચમો એ બેનો સરવાળો 180 થાય કારણ કે એ ઓ અને ડી સીધી લીટી પર આવે છે હા કારણ બતાવીએ કારણ કે બી ઓ અને એ બી બિંદુ बिंदु बी ओ अने ए अने ए बी ओ अने ए सीधी लीटी पर आवे छे सीधी लीटी पर आवे छे बिंदु बी ओ अने ए सीधी लीटी पर आवे छे चलो पांच नंबर वन अने चार अभिकोण से वन अने चार जोईए पहलो कोण અને ચોથો કોણ આ ચોકડી પડે છે જુઓ 1 અને 2 તો હા આ પણ અભિકોણ છે કારણ કે એ AB ખૂણો 1 ખૂણો 1 એ OC છે અને 4 ખૂણો 1 એ OC છે અને ખૂણો 4 એ DOD છે એટલે અભિકોણ છે તો હા કારણ કે AB અને CD નું સામાન્ય બિંદુ ઓ છે AB અને CD રેખા AB અને રેખા CD હા રેખા AB અને રેખા CD નું સામાન્ય બિંદુ રેખા AB અને રેખા CD નું છેદ બિંદુ ઓ છે તેથી તે અભિકોણ છે રેખા AB અને રેખા CD નો છેદ બિંદુ O છે હવે નંબર 6 ખૂણો 5 નો અભિકોણ કયો છે ખૂણો 5 અહીંયા કયો છે આ રહ્યો એનો અભિકોણ કયો છે ખૂણો 5 અહીંયા સામે અહીંયા અભિકોણ બનશે એટલે COB બને તો ખૂણો 2 વત્તા ખૂણો 3 એનો અભિકોણ બનશે ખૂણા 5 નો અભિકોણ ખૂણા 5 નો અભિકોણ ખૂણો 2 વત્તા ખૂણો 3 છે ખૂણો 2 વત્તા ખૂણો 3 છે બરાબર જોઈએ બરાબર ફરીથી ખૂણો 5 એવો બી બને અને એનો અભિકોણ બી ઓ અને સી બને એટલે ખૂણો 2 વત્તા ખૂણો 3 બનશે અભિકોણ ખૂણો 2 વત્તા ખૂણો 3 છે ચાલો હવે એક્ઝામ્પલ નંબર 9 પૂર્ણ થયું હવે એક્ઝામ્પલ નંબર 10 નીચેની આકૃતિ પરથી માપેલા ખૂણાની જોડ દર્શાવો નંબર 1 અભિકોણની જોડ દર્શાવો અને રેખીય જોડની જોડ દર્શાવો હવે આપણે અભિકોણો જોઈએ ચલો અભિકોણો કયા છે તો અહીંયા અભિકોણ કયા બને છે સૌ પ્રથમ વન નંબર અભિકોણ પહેલા અભિકોણ ચકાસીએ વન નો જવાબ વન નંબર અભિકોણની જોડ અભિકોણની જોડ તો એમાં અભિકોણની જોડ અહીંયા 1 અને 4 સામસામેના ખૂણા બરાબર એ અભિકોણ બને ખૂણો 1 અને ખૂણો 4 બીજી જોડ 1 અને 4 બીજી જોડ આ બનશે 5 અને 2 3 ની પ્લસ જોડ બરાબર બીજી જોડ ખૂણો 5 અને ખૂણો 5 અને 2 વત્તા ખૂણો 3 આમ ચોકડી પડશે બાળકો આમ ચોકડી પડે એટલે 5 ની સામે આ પ્રત્યય આવશે ખૂણો 2 અને ખૂણો 3 ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 1 અને 4 આ ચોકડી પડી છે 1 અને 4 અને 5 ની સામે 2 વત્તા 3 ચલો 2 નંબર રૈખિક જોડ રૈખિક કોણની જોડ રૈખિક જોડ રૈખિક જોડ આપણે જોઈએ રૈખિક જોડમાં એવું હોય કે પાસપાસના ખૂણાઓ રૈખિક જોડમાં બે ખૂણાના માપનો સરવાળો 180 થાય બરાબર અહીંયા સીધી લીટી ઉપર
આ બંને છે એટલે 1 અને 5 આવશે ખૂણા 1 ની સિમિલિટી અહીંયા 5 ની પણ એટલે રેખીય જોડ 1 નંબર 1 અને 5 ખૂણો 1 અને ખૂણો 5 પછી બીજો નંબર બીજી રેખીય જોડ કઈ તો 5 અને 4 અથવા ખૂણો 4 અને ખૂણો 5 ચલો ત્રીજો નંબર હજુ ત્રીજો નંબર આવશે કે 1 2 plus 3 1 અને 2 plus 3 ખૂણો 1 અને ખૂણો 2 plus ખૂણો 3 અને ચોથી જોડ જો કરીશે કે આપણે ચોથી જોડ બનાવીએ અહીંયા 1 લીધી 2 અને 3 આવે તો અહીંયા આ જો 3 2 અને 3 plus 4 પણ આવે 2 અને 3 plus 4 પણ રેખીક જોડ બનશે ફોર નંબર ખૂણો 2 અને ખૂણો 2 અને ખૂણો 3 પ્લસ ખૂણો 4 આ રેખીક જોડના 5 4 જોડ મળી ફરીથી જોઈએ રેખીક જોડ 1 અને 5 રેખીક જોડ સિમિલિટી છે એટલે આ બંને ગુણાકારમાં આપણું સમાવેશ છે સિદ્ધાંત 4 અને 5 4 અને 5 એટલે આ બે ગુણાકારમાં આપણું સમાવેશ છે સિદ્ધાંત પછી આ બાજુ જોઈએ આપણે 1 1 અગર લીધો અને 2 પ્લસ 3 નો સરવાળો એટલે આ બંને 3 નું ટોટલ 180 થાય પછી પાછો ચોથો લીધો આપણે 2 લીધો અને 3 પ્લસ 4 ભેગા લીધા એટલે એ પણ રેખીક જોડ બનશે હવે એક્ઝામ્પલ નંબર 11 બાજુમાં આપેલી આકૃતિમાં આકૃતિ આપેલી છે ખૂણો 1 એ ખૂણા ખૂણો આસન કોણ છે કારણ આપો તો ખૂણો 1 એ ખૂણા 2 નો આસન કોણ છે અહીંયા આપણે આસન કોણ જોયા જ હતા અહીંયા બંને ખૂણા જોડે જોડે હતા અને શિરોબિંદુ સામાન્ય O હતું અહીંયા સામાન્ય શિરોબિંદુ દેખાતું નથી અહીંયા બંનેના શિરોબિંદુ અલગ અલગ છે ખૂણા 1 નું શિરોબિંદુ અહીંયા અહીંયા આપણે P લઈએ તો અહીંયા આપણે Q લઈ શકીએ 1 નું શિરોબિંદુ P છે 2 નું શિરોબિંદુ Q છે એટલે અલગ અલગ શિરોબિંદુ છે એટલે આસન કોણ નથી બાજુમાં આપેલી આપણા ખૂણા 1 ખૂણા 2 નું આસન કોણ છે તો ના ચલો કારણ આપો તો બંને ખૂણાનું શિરોબિંદુ સામાન્ય નથી એનું કારણ છે ના કારણ કે બંને ખૂણાનું બરાબર એ સમાંતર દી આપેલું છે એટલે બે સમાંતર રેખાઓને
एक श्रेणी का सेवा थी समांतर रेखाओं में, समांतर रेखाओं में श्रेणी का सेवा थी, श्रेणी का सेवा थी, सेवा थी बनता अनुकोण का भाग सरखा हो से बनता अनुकोण के बनने पांच अनुकोण से सेवा थी बनता अनुकोण का भाग माप सरखा हो से सरखा हो छे। अबे आपन जो ये अनुकोण का माप सरखा हो से अबे जो ये नंबर बे बेनी अंदर जो कोण चार बराबर कोण छ तो ए समांतर बी ए समांतर बी आपेलो छे એવું સાબિત કરવાનું છે। જો 4 ને 6 4 ને 6 યુગ્મ કોણ બને તો યુગ્મ કોણની સમાંતર રેખાઓની શેડિકાની યુગ્મ કોણના ભાગ સરખાશે। શેડિકા સેવાથી તો યુગ્મ કોણના ભાગ સરખા હોવાથી એ બે રેખાઓ સમાંતર હોય। આકૃતિમાં કોણ 4 બરાબર કોણ છે આકૃતિમાં યુગ્મ કોણના માપ યુગ્મ કોણના માપ 4 ને 6 4 ને 6 અહીંયા કોણ 6 તો 4 ને 4 ને 6 4 ને 6 એટલે યુગ્મ કોણ આકૃતિમાં યુગ્મ કોણના માપ સરખા છે તેથી બે સમાંતર રેખાઓ બે રેખાઓ સમાંતર હોય તેથી બે રેખાઓ સમાંતર હોય બરાબર આકૃતિમાં યુગ્મકોણના માપ સરખા છે 4 અને 6 તેથી બે રેખાઓ સમાંતર હોય એટલે એ સમાંતર બી હવે એક્ઝામ્પલ નંબર 3 જો કોણ 4 અને 5 4 અને 5 બરાબર 180 અંશ તો એ સમાંતર છે અહીંયા શું બતાવ્યું 4 વત્તા 5 એટલે અંતઃકોણ શેડિકાની એક જ બાજુના અંતઃકોણ તો બે સમાંતર રેખાઓને શેડિકા સેવાથી બનતા કયા બને છે અંતઃકોણ બનતા અંતઃકોણના માપ નો સરવાળો 180 અંશ છે। બે સમાંતર રેખાઓની શેડિકા સેવાથી બનતા અંતઃકોણના માપનો સરવાળો 180 અંશ હોય છે તેથી તે બે રેખાઓ સમાંતર છે તે બે રેખાઓ સમાંતર છે એટલે એ સમાંતર બી। એક્ઝામ્પલ નંબર 2 જોઈએ બાજુની આકૃતિમાંથી કહો આપણે અહીંયા એક આકૃતિ આપેલી છે આ આકૃતિમાં રેખા A અને રેખા B સમાંતર છે તો આપણે હવે શોધી કાઢવાનું નંબર 1 અનુકોણની જોડ આની અંદર અનુકોણની જોડ કઈ છે તો અનુકોણની જોડ શોધીએ આકૃતિમાં જોતા આ બાજુથી જોઈએ 1 અને 5 બીજી જોડ 2 અને 6 પછી ડાબી બાજુ જોઈએ 4 અને 8 4 અને 8 3 અને 7 3 અને 7 ચલો બીજો નંબર અંતઃ યુગ્મ કોણની જોડ જોઈએ અંતઃ યુગ્મ કોણ એટલે 3 5 અને 2 8 3 અને 5 તેમજ 2 અને 8
अभी कोण
ए અને સી સરખા તો એ 55 અંશ તો માટે સી પણ 55 અંશ તો અહીંયા આપણે એ અહીંયા ઈ એફ એ બી સી અને ડી તો આપણે આ આ રીતે શોધી શકીએ તો બાળકો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 3 પૂર્ણ કર્યો એક્ઝામ્પલ નંબર 4 5 અને 6 ગ્રુપ આઈટમમાં કરવાના રહેશે.